સૂકી હળદર કરતાં ફક્ત શિયાળામાં મળતી લીલી હળદરના અદ્ભુત ગુણો આપણે બધા જાણીએ છીએ માટે હળદર આથી અને ઉપયોગમાં લેતા હોઈએ છીએ સ્કીનના કેન્સર જેવા રોગો દૂર રાખનાર એન્ટીબાયોટિક એન્ટી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવનાર આ લીલી હળદરના ફાયદા આખું વર્ષ ઘરના નાના મોટા સૌને મળતા રહે ને એ માટે આજે ખૂબ જ અલગ ચટપટું લીલી હળદરનું અનોખું અથાણું બનાવીએ લીલી હળદરનું આ અથાણું એટલું સ્વાદિષ્ટ બને છે ને કે લીલી હળદર ખાવાની ના પાડતા બાળકો કે મોટા બધાને ખૂબ જ ભાવશે લીલી હળદરનું ચટપટુ અથાણું બનાવવા માટે આજે મેં અહીં બસો ગ્રામ લીલી હળદર લીધી છે અથાણા માટે પસંદ કરવા સમયે લીલી હળદર આવી મોટી અને ચોખ્ખી જ પસંદ કરવાની હવે ચપ્પુ વડે આ રીતે લીલી હળદરની પાતળી છાલ ઉખાડી લઈશું ધીમે ધીમે કરતા હવે હળદરની છાલ ઉખડી ગઈ છે એટલે આ ટુકડાને પાણી ભરેલા બાઉલમાં ઉમેરી દઈશું જેથી બીજી લીલી હળદરની છાલ ઉખાડીએ ને એટલા સમયમાં આ હળદરનો ટુકડો છે ને તે કાળો ના પડે અને તેનો ઓરિજિનલ કલર જળવાઈ રહે અહીં આ રીતે બધી જ હળદરના ટુકડાની છાલ ઉખાડી અને પાણીમાં ઉમેરી દીધા છે હવે મોટું ખમણ કરવાની ખમણે લઈશું અને પાણીમાંથી લીલી હળદરનો ટુકડો લઈ તેને આ રીતે ખમણ કરી લેવાનું છે જુઓ અહીં લીલી હળદરનું થોડું મોટું અને જાડું ખમણ થઈ ગયું છે પણ જો આ અથાણું બનાવવા માટે તમારે ખમણ ના કરવું હોય ને તો ચપ્પુ વડે નાના ટુકડા પણ કરી શકાય છે પણ આજે તો આપણે અથાણામાં આવું જાડું ખમણ જ રાખશું અહીં ધીમે ધીમે કરી છાલ ઉખાડેલી બધી લીલી હળદરનું ખમણ બની અને તૈયાર થઈ ગયું છે તો આ અથાણું બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી કઢાઈ રાખશું આજે અથાણું બનાવવા માટે રાઈનું તેલ એટલે કે સરસરનું તેલ કહેવાય છે ને તે લીધું છે અઢીસો એમ તેલમાંથી લગભગ સિત્તેર એમ જેટલું તેલ છે ને મેં અત્યારે આ કઢાઈમાં ઉમેર્યું છે હજી વધારે તેલ અથાણું બન્યા પછી વાપરશું આ તેલ સ્ટ્રોંગ ફ્લેવરનું હોય છે માટે જનરલી આપણે આ તેલ નથી વાપરતા હોતા પણ આ તેલને ગેસને લો ફ્લેમ પર એકદમ સરસ ગરમ કરી લેશો ને તો તેની સ્ટ્રોંગ ફ્લેવર છે ને તે દૂર થઈ જશે અને ખ્યાલ જ નહીં આવે કે આ સરસવનું તેલ આપણે વાપર્યું છે ગરમ થયેલા તેલમાં મોટું ખમણ કરેલી લીલી હળદર છે ને તે હવે ઉમેરી દઈશું બધું ખમણ તેલમાં ઉમેર્યા પછી લો ફ્લેમ પર આ ખમણને તેલમાં સાંતળવાનું છે આજે તો આપણે લીલી હળદરનું આ મારવાડી સ્ટાઇલનું અથાણું બનાવીએ છીએ અને માટે રાઈનું તેલ વાપર્યું છે પણ આ સિવાય કોઈ પણ અથાણું બનાવવા માટે સરસવનું એટલે કે રાઈનું તેલ ઉત્તમ કહેવાય છે જે આખા વર્ષના અથાણાને બગડવા પણ નથી દેતા અને અથાણાનો ઉજરો કલર એક સરખો જાળવી રાખે છે અહીં આપણે ત્યાં સુધી આ ખમણ સાતળશું કે જ્યાં સુધી લીલી હળદરની કાચી સુગંધ છે ને તે આવતી ઓછી થઈ જાય પણ હા લીલી હળદર સાતળતી વખતે ધ્યાન એ રાખવાનું કે સતળાતા લીલી હળદર એકદમ કડક ના થઈ જવી જોઈએ લગભગ ત્રણેક મિનિટ આ રીતે મિક્સ કરી અને સાતળ્યા પછી હવે આ ગ્રીન હળદર સતળાઈ થોડી સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે તેમાં મસાલા કરી લઈએ જેના માટે એક ટેબલ સ્પૂન સૂકી મેથી દાણા ઉમેરશું ત્રણ ટેબલ સ્પૂન પીળી રાય ઉમેરશું અહીં કાળી રાય પણ ઉમેરી શકાય છે પણ આ અથડામાં પીળી રાય ઉમેરશો ને તો જ ટેસ્ટ એકદમ સરસ આવશે સાથે એક ટેબલ સ્પૂન વરિયાળી ઉમેરશું ત્રણ ટેબલ સ્પૂન રાયના કુરિયા અને ત્રણ ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દઈશું હવે બધું ગેસની લો ફ્લેમ પર સતરાતી આ લીલી હળદરમાં માત્ર અડધી મિનિટ જ મિક્સ કરવાનું છે અહીં તમને મીઠાનું પ્રમાણ થોડું વધારે લાગશે પણ લીલી હળદરનો તુરાસ દૂર થાય ને માટે મીઠાનું પ્રમાણ ચડિયાતું જ જોશે વળી આ અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે વળતું મીઠું છે ને તે આખા વરસ આ અથાણાને કાળું પણ નહીં પડવા દે અને હળદરનો એવો જ ઓરિજનલ ઉજરો કલર જાળવી રાખશે બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે તુરંત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે માટે મેં કઢાઈને નીચે સ્ટેન્ડ પર લઈ લીધી છે લગભગ અડધી કલાક ઠંડુ થયા પછી હવે મિશ્રણ છે ને તે સાવ ઠંડુ થઈ ગયું છે તો આ સમયે આ મિશ્રણમાં ત્રણ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે હવે લાલ મરચું પાવડરને બનેલા લીલી હળદરના મિશ્રણમાં એકદમ સરસ રીતે મિક્સ કરશું અહીં લાલ મરચું પાવડર હવે લીલી હળદરના અથાણામાં ભળી ગયું છે બધું મિક્સ થઈ ગયા પછી બનેલા અથાણાને એક કાચના એર કન્ટેનરમાં ભરી લેવાનું છે લીલી હળદરનું આ અથાણું અંદર ઉમેરેલી પીળી રાઈ વરિયાળી અને સરસવના તેલના કારણે ખાટું તીખું ચટપટું બને છે બધું અથાણું કન્ટેનરમાં ભરાઈ જાયને એટલે હવે ગેસની લો ફ્લેમ પર લગભગ સો એમએલ જેટલું રાઈનું તેલ ઉમેરી અને તેલને ગરમ કરવા રાખીશું ગરમ કરેલા તેલમાં ધુવાળા નીકળવા લાગે ને એટલે હવે ગેસ બંધ કરી દઈશું અને આ તેલને સાવ ઠંડુ થવા દેવાનું છે અહીં લગભગ અડધી કલાકમાં આ તેલ સાવ ઠંડુ થઈ જાયને એ પછી તેને કાચના કન્ટેનરમાં ભરેલા લીલી હળદરના અથાણામાં ઉપરથી ઉમેરી દેવાનું છે બસ બધું અથાણું ડૂબી અને ઉપર અડધી આંગળી જેટલું લેયર થઈ જઈને એટલું તેલ ઉમેરશું બસ આવું ડૂબડૂબા તેલ ઉમેરવાથી લીલી હળદરનું આ અથાણું એક શું પણ બે વર્ષ સુધી એવા સ્વાદનું અને સારું રહે છે અને લીલી હળદરના ગુણો બારે માસ આપણને મળતા રહે છે તો ફ્રેન્ડ્સ આ સિઝનમાં મળતી લીલી હળદરનો ઉપયોગ કરી આ અથાણું જરૂરથી બનાવજો અને બારે માસ લીલી હળદરના ફાયદા પણ મેળવજો સાથે જ લીલી હળદરનું આ રાજસ્થાની અલગ અથાણું તમને કેવું લાગ્યું રેસીપી જો ખરેખર ગમી હોય ને તો લાઇક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખીને કહેજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી અને નવી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો